હલો નમસ્કાર મિત્રો હું અજય કુકડીયા યુનિવર્સલ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાનના પાઠમાંથી વિકલ્પો સમજવાની કોશિશ કરી રહ્યા છીએ તો આજે પ્રકરણ નંબર સાત લઈને આવ્યો છું જેનું નામ છે ગુજરાતનું સ્થાન સીમા અને ભૂપૃષ્ઠ તો કોઈપણ પ્રકારનો સમય બગાડ્યા વગર શરૂ કરીએ ચેપ્ટર નંબર સાત ગુજરાતનું સ્થાન સીમા અને ભૂપુષ્ઠ પ્રશ્ન નંબર એક ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે તો જવાબ આવશે પશ્ચિમ દિશા છે ત્યાં ગુજરાતનું સ્થાન આવેલું છે આવો જનરલ પ્રશ્નો હોય છે છતાં આપણે આવા પ્રશ્નોમાં થાપ ખાઈ જતા હોય છે પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે તો જવાબ આવશે સોળસો કિલોમીટર જેટલો લાંબો છે અને ઓમ પૂછવામાં આવે કે ગુજરાતનો દરિયા કિનારો ભારતના દરિયાકિનારાનો કેટલા ટકા હિસ્સો છે અથવા કેટલા હિસ્સો છે તો એક તૃતીયાંશ અથવા તેત્રીસ ટકા પણ જો એમ પૂછવામાં આવે કે ગુજરાતનો દરિયા કિનારો સંપૂર્ણ ભારતના દરિયા કિનારાનો કેટલા ટકા હિસ્સો ધરાવે છે તો પચીસ ટકા એટલે કે એક ચતુર્થાંશ જો સંપૂર્ણ ભારતનું પૂછવામાં આવે તો એક ચતુર્થાંશ પણ ખાલી ભારતનું જ કહેવામાં આવે બરાબર તો જવાબ આવશે એક તૃતીયાંશ એટલે કે તેત્રીસ ટકા કારણ કે સંપૂર્ણ વાત કરવામાં આવી છે બરાબર ત્યારે અંદમાન નિકોબારનો સમાવેશ થઈ જાય છે એટલે દરિયા કિનારાનું પ્રમાણ લાંબુ થઈ જાય છે સાત હજાર પાંચસો સોળ પોઈન્ટ પાંચ થઈ જાય છે બરાબર અને નકર છ હજાર એકસો જ હોય છે બરાબર એટલે આવી રીતે યાદ રાખવાનું છે પણ જનરલ પ્રશ્ન અત્યારે એટલો રહેશે કે ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે તો કે સોળસો કિલોમીટર લાંબો છે પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે જવાબ આવશે બે પ્રકારની સીમા છે એક દરિયાઈ સીમા છે અને બીજી જમીન સીમા છે આ બે પ્રકારની સીમા આવેલી છે પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાતની પૂર્વ દિશાની જમીન સીમાએ ક્યુ રાજ્ય આવેલું છે તો જવાબ આવશે પૂર્વ દિશાએ મધ્યપ્રદેશ રાજ્ય છે એ આવેલું છે પછીનો પ્રશ્ન નંબર પાંચ ગુજરાતની ઉત્તર દિશાની જમીન સીમાએ ક્યુ રાજ્ય આવેલું છે તો જવાબ આવશે રાજસ્થાન છે એ ઉત્તર દિશાએ આવેલું છે પછીનો પ્રશ્ન નંબર છ ગુજરાતની દક્ષિણ દિશાની જમીન સીમાએ ક્યુ રાજ્ય આવેલું છે તો જવાબ આવશે મહારાષ્ટ્ર છે એ ગુજરાતની દક્ષિણ સીમાએ આવેલું છે એટલે ઉત્તરે પૂછવામાં 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 આવે 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 તો 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 રાજસ્થાન મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય ક્રમશ આવેલા છે પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે બરોબર તો જવાબ આવશે પાકિસ્તાન છે ગુજરાતની વાયવ્ય સરહદે આવેલો છે પછીનો પ્રશ્ન નંબર આઠ ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલા કિલોમીટર છે તો જવાબ પાંચસો નેવ કિલોમીટર ઉત્તર દક્ષિણ લંબાઈ છે પ્રશ્ન નંબર નવ ગુજરાતનો કુલ વિસ્તાર કેટલા ચોરસ કિમી છે તો જવાબ આવશે એક છન્નું જીરો ચોવીસ એટલે કે એક લાખ છન્નું હજાર ચોવીસ જો એમ યાદ ન રહે તો ગુજરાતની સ્થાપના ક્યારે થઈ તો કે ઓગણીસો સાઠ માં દિવસમાં કલા કેટલા હોય તો જવાબ આવશે ચોવીસ તો ઓગણીસો સાઠ અને ચોવીસ ચોરસ કિલોમીટર એટલે કે એક છન્નું જીરો ચોવીસ કિલોમીટરમાં ફેલાયેલું છે ગુજરાત પછીનો પ્રશ્ન નંબર દસ ગુજરાતનો ભૂમિપ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે તો જવાબ આવશે પાંચ ભાગમાં વહેંચાયેલો છે પછીનો પ્રશ્ન નંબર અગિયાર ભૂપૂષ્ઠની દૃષ્ટિએ ગુજરાતના કેટલા ભાગ પડે છે તો જવાબ આવશે પાંચ ભાગ પડે છે પછીનો પ્રશ્ન જોઈએ ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે તો જવાબ આવશે ગુજરાતની દરિયાઈ સીમા છે એ સૌથી લાંબી છે પછીનો પ્રશ્ન નંબર તેર ભારતના રાજ્યોમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે તો મિત્રો આમાં જવાબ આપેલો છે સાતમું મિત્રો જે બુક આપેલી છે બરાબર એ પહેલાં પ્રિન્ટ થયેલી હોય એટલે એ મુજબ જવાબ સાતમો આવે છે પણ હાલ ગુજરાતનું સ્થાન છે એ ભારતમાં છઠ્ઠા ક્રમ થઈ ગયું છે કારણ કે તેલંગણા અને આંધ્રપ્રદેશ અલગ પડી ગયું છે બરાબર એના લીધે આંધ્રપ્રદેશ નીકળી ગયું છે અને એના લીધે ગુજરાતનું સ્થાન છઠ્ઠું થઈ ગયું છે પણ જો એમ જ પૂછવામાં આવે કે વર્ષ બે હજાર ચૌદ પહેલાં ગુજરાતનું સ્થાન વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું હતું તો સાતમું આવશે કારણ કે બે જૂન બે હજાર ચૌદના રોજ છે એ તેલંગાણા છે આંધ્રપ્રદેશમાંથી અલગ પડ્યું હતું એટલે આપણો સાચો જવાબ છે બરોબર એ છઠ્ઠો ક્રમ આવશે પણ બે હજાર ચૌદ પહેલા પૂછાય તો ગુજરાતનું સ્થાન સાતમું હતું પછીનો પ્રશ્ન જોઈએ કચ્છનો ઘણો મોટો વિસ્તાર કયા પ્રદેશનો બનેલો છે તો જવાબ આવશે રણ પ્રદેશનો બનેલો જોવા મળે છે પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાતની પશ્ચિમે કયો મહાસાગર આવેલો છે તો જવાબ આવશે અરબ સાગર આવેલો છે પછીનો પ્રશ્ન નંબર સોળ ગુજરાતના દરિયા કિનારે કેટલા અખાત આવેલા છે હવે મિત્રો બે અખાત આવેલા છે એ કચ્છનો અખાત છે અને ખંભાતનો અખાત છે પછીનો પ્રશ્ન નંબર સત્તર ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે તો જવાબ આવશે પાંચસો કિમી છે પૂર્વથી પશ્ચિમ સુધીની લંબાઈ પાંચસો કિમી ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ છે એ પાંચસો નેવ કિમી જેટલી છે પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે તો જવાબ આવશે કર્કવૃત્ત છે એ ગુજરાતમાંથી પસાર થાય છે મોઢેરાના સૂર્યમંદિર ઉપરથી અને ધીણોધર ડુંગર ઉપરથી આ કર્કૃત છે એ પસાર થાય છે અને ગુજરાતના છ જિલ્લાઓમાંથી આ કર્કૃત છે એ પસાર થતું જોવા મળે છે પછીનો પ્રશ્ન નંબર ઓગણીસ કચ્છનું રણ એ શું છે તો જવાબ આવશે કચ્છનું રણ છે એ ખારો પાટ છે એટલે કે ખારવાળી જમીન જોવા મળે છે કચ્છના મોટા રણનો થોડોક ભાગ છે એમાં જ રણ જોવા મળે છે બાકી ખારો છે પછીનો પ્રશ્ન નંબર વીસ સમુદ્રની સપાટીએથી ઊંચે આવેલા મેદાન જેવા પ્રદેશને શું કહેવામાં આવે છે ઊંચે આવેલા મેદાન પ્રદેશ એટલે જવાબ આવશે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે પછીનો પ્રશ્ન નંબર એકવીસ ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે તો જવાબ આવશે છ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે સમગ્ર ભારત છે એનો છ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે પછીનો પ્રશ્ન નંબર બાવીસ નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કૃત પસાર થતું નથી તો જવાબ આવશે ખેડા જિલ્લામાંથી કર્કવૃત પસાર થતું નથી તો પ્રશ્ન મિત્રો એવો થાય કે કયા કયા જિલ્લામાંથી પસાર થતું હશે બરાબર તો જવાબ આવશે એક આવશે કચ્છ એક આવશે પાટણ એક આવશે સાબરકાંઠા એક આવશે મહેસાણા એક આવશે અરવલ્લી અને એક આવશે ગાંધીનગર એટલે કે આવી રીતે છ જિલ્લામાંથી છે કરકૃત પસાર થાય છે એટલે ખેડા જિલ્લામાંથી પસાર થતું નથી પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે તો ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ છે એ ત્રણ ભાગમાં મુખ્યત્વે વહેંચાયેલો છે કચ્છના ડુંગરો સૌરાષ્ટ્રના ડુંગરો અને તળ ગુજરાતના ડુંગરો આવી રીતે ત્રણ ભાગમાં વહેંચાયેલો છે પછીનો પ્રશ્ન જોઈએ તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે શેત્રુંજો ડુંગર છે એ તળ ગુજરાતમાં સમાવેશ નથી એ સૌરાષ્ટ્રના ડુંગરોમાં સમાયેલો છે પછીનો પ્રશ્ન નંબર ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે તો જવાબ આવશે ચોટીલાનો ડુંગર છે એ સૌરાષ્ટ્રમાં આવેલો છે પછીનો પ્રશ્ન નંબર છવ્વીસ તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય તો સાપુતારાનો ડુંગરો છે એ તળ ગુજરાતમાં આવે છે પછીનો પ્રશ્ન નંબર સત્યાવીસ કચ્છના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે તો જવાબ આવશે ધીણોધરનો ડુંગર છે એ કચ્છમાં આવેલો છે પછીનો પ્રશ્ન નંબર અઠ્યાવીસ નીચેનામાંથી ભૂપુષ્ઠના કયા સ્વરૂપમાં સૌથી વધુ વસ્તી હોય છે તો જવાબ આવશે મેદાન પ્રદેશ હોય ત્યાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે પછીનો પ્રશ્ન નંબર ઓગણત્રીસ પ્રાચીન સમયમાં ગુજરાત અને ભારતનો વેપાર કયા બંદરેથી થતો ન હતો તો જવાબ આવશે કંડલા બંદરેથી વેપાર થતો ન હતો મિત્રો જોજો ન હતો એમ પૂછ્યું છે કંડલાનું નિર્માણ છે એ કચ્છના મહારાઓ દ્વારા કરાવવામાં આવ્યું હતું બરાબર અને એ આપણે બંદર તરીકે વિકસાવવાની જરૂરિયાત ત્યારે પડી જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા અને કરાચી બંદર જે ભારતનું હતું ત્યારે ભારત અને પાકિસ્તાન ભેગું હતું ત્યારે તો સમગ્ર વહીવટ છે એ કરાચી બંદરથી થતો હતો પણ પછી ભાગલા પડે છે એટલે કરાચી બંદર છે એ પાકિસ્તાનના ફાળે જતું રહે છે અને આપણે એક બંદર વિકસાવાની જરૂર પડે છે ત્યારે આપણે કંડલા બંદરનો વિકાસ કર્યો હતો એટલે પ્રાચીન સમયમાં કંડલા બંદર હતું જ નહીં એવું કેવું તો કહી શકાય પછીનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયો જિલ્લો દરિયાઈ સીમા ધરાવતો નથી તો જવાબ આવશે સુરેન્દ્રનગર જિલ્લો છે એ દરિયાઈ સીમા ધરાવતો નથી ગુજરાતના પંદર જિલ્લા છે એ દરિયાઈ સીમા ધરાવે છે જ્યારે અઢાર જિલ્લા છે એ દરિયાઈ સીમા ધરાવતા નથી એ રીતે કુલ તેત્રીસ જિલ્લાઓ ગુજરાતમાં છે તો મિત્રો આજના પ્રશ્નોને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત